વડોદરાથી સમાચાર સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથ સામસામે વડતાલ તાબાના મંદિરમાં આરતી બાબતે વિવાદ થયો છે શ્વાકોત્સવ અને સત્સંગ સભા પહેલા જ વિવાદ થયો છે આરતી બાબતે મહિલાઓના જૂથ વચ્ચે વિવાદ થયો આચાર્ય રાકેશ પ્રસાદજીને લઈ વિવાદ એક જૂથે આચાર્ય રાકેશ પ્રસાદજીનો કર્યો વિરોધ બીજા જૂથે તાળું તોડી મંદિરમાં પ્રવેશની આપી ચીમકી બંને જૂથની મહિલાઓએ ભજન સાથે કર્યો વિરોધ ઘટનાને લઈને મંદિર નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તો હાલમાં ફરી એક વખત વડોદરાની અંદર સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથ સામસામે આવી ગયા આ વખતે બંને જૂથ મહિલાઓના હતા અને બંને જૂથોએ મહિલાઓએ વિરોધ કરતા વખતે ભજન કરી અને એકબીજાનો વિરોધ કર્યો હોવાની પણ જાણકારી છે જેમ મહત્વની વાત છે વિવાદ હતો આચાર્ય રાકેશ પ્રસાદ લઈને એક જૂથે આચાર્ય રાકેશ પ્રસાદ વિરોધ કર્યો છે તો બીજા જૂથે તાળુતોડી મંદિરમાં પ્રવેશની ચીમકી ઉચ્ચારી હોવાની જાણકારી મળી રહી છે સૌથી વધારે મહત્વની વાત વડોદરાની અંદર આ પહેલી વખત ઘટના નથી ઘટી આ પહેલા પણ અનેક વખત આ વિવાદ થઈ ચૂક્યો છે બંને જે સત્સંગી જૂથ છે તે આ પહેલા પણ સામસામે આવી ચૂક્યા છે અને આ વખતે આરતીના નામે પણ બંને જૂથ સામસામે આવી ગયા હતા મહિલાઓને સમજાવવામાં આવી હતી પોલીસે

તેઓ આવ્યો હતો અને મહિલાઓ જે છે ધરણા પર બેસી ગઈ હતી અને મંદિરની અંદર અને મંદિરની બહાર બંને જગ્યા પર મહિલાઓ દ્વારા ભજન કરીને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું ત્યારે રાકેશ પ્રસાદ મહારાજ મંદિરમાં મંદિર ભુસ્સો ના દેવા માટે મહિલાઓનું એક જૂથ જે છે

પ્રસૂતિ બાદ પાંચ મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ જેમાંથી એક મહિલાનો જીવ ગયો છે ચાર મહિલા હજી પણ સારવાર હેઠળ છે ડોક્ટર પાસે પરિવારજનો ધસી આવ્યા ડોક્ટરે ખુલાસો કર્યો છે કે બોટલમાં ટોક્સીન હોવાથી તબિયત લતરી છે હાલમાં જિલ્લા અધિકારીએ આપ્યા છે તપાસના આદેશ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે

પાંચ જે મહિલાઓ હતી તે તમામની કિડની ફેલ જવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે આ પાંચ જે મહિલાઓની કિડની ફેલ થવા જોઈતી તેમાં બે મહિલાઓના અન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા ખળભળાટ મચી ગયો છે ખાસ જોવા જઈએ તો આજે મહિલાઓ જે છે તેને હેલ્થ પ્લસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સિજરિયન કરવામાં ત્યારબાદ તેની છે તે કિડની અને અન્ય અંગો છે તે ફેલ જવા પામ્યા હતા આ અંગે તપાસ કરતા જે જિલ્લા જે આરોગ્ય અધિકારી છે તેણે એવું કહ્યું હતું કે આ પાંચ જે બે મહિલાઓ છે તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી બીજી તરફ હોસ્પિટલ ના જે સંચાલકો છે તેને છે તે આખો મામલો છે જે છે ટોક્સિન ઉપર ઢોળી દીધો હતો ખાસ કરીને જે બાટલા ચડાવવામાં આવે છે તેમાં ટોક્સિન નામનું ઝેરી તત્વ હતું તેને લઈ આને આ મહિલાઓ છે તે કિડની ફેલ થવાનો શિકાર બની હતી અને તેમાં તેનું મૃત્યુ થયું હાલ જાણવા મળી રહ્યું છે પણ આ સમગ્ર કિસ્સાની અંદર કોની બેદરકારી છે આ બાટલા ચડાવવાથી થઈ હતી કે ડોક્ટરોની બેદરકારી છે કોને લઈને થયું તે હાલ જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે પણ ખાસ કરીને ટ્રસ્ટી હોસ્પિટલની અંદર ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર આ મહિલાઓની પ્રસુતિ અથવા સિજેરિયન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને જે છે અન્ય અંગો ફેલ થઈ જવાથી બે મહિલાઓના મૃત્યુ થયા છે તેને લઈ અને હાલ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જે ચિંતા સમગ્ર માહિતી બદલ રાજકોટ